ચાલો મિત્રો, આજે આપણે દ્વિઘાત સમીકરણમાં ઉકેલ મેળવવાની રીત એટલે અવયવીકરણની રીત શીખીએ છીએ. અવયવીકરણની રીત આપણે શીખી ગયેલા છીએ આઠમા ધોરણમાં. કોઈ પણ સમીકરણ આપેલું હોય એ સમીકરણના અવયવો કઈ રીતે પાડવા તે આપણે શીખી ગયેલા છીએ, પણ તે ફરી પાછા અહીંયા આવે છે. એટલે જોઈએ તો આપેલ દ્વિઘાત સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો, એટલે કે અવયવો પાસે મેળવો. તો અહીંયા આપણને જે બે ઉદાહરણ આપેલા છે તે બે ઉદાહરણો આપણે સમજીએ. પહેલું સમીકરણ એવું આપેલું છે એક્સ વન માઇનસ ત્રણ એક્સ માઇનસ દસ બરાબર ઝીરો. તો આપણે આઠમા ધોરણમાં કરતા હતા એક્સ વન માઇનસ ત્રણ એક્સ માઇનસ દસ બરાબર ઝીરો. એક્સ વન નો સહગુણક છે એને આપણે એક કહેતા હતા અને અચળ પદ માઇનસ દસ. તો આ એ અને અચળ પદ સી આ બે નો આપણે ગુણાકાર કરતા હતા અને ઈ બી નો ગુણાકાર એક ગુણ્યા માઇનસ દસ બરાબર માઇનસ દસ એટલું દસ. હવે આ વચ્ચેનું પદ બી છે તો બી ના એવા વ્યવહાર વાળો બી એટલે માઇનસ પણ સાથે ગણી લેવાના. માઇનસ ત્રણ ના એવા વ્યવહાર વાળો કે જેનો ગુણાકાર માઇનસ દસ થાય અને સરવાળો બાદબાકી કરીએ તો માઇનસ ત્રણ થાય, આવું આપણે શીખી ગયા છે. તો માઇનસ ત્રણ ના બે ભાગ પાડવાના છે માઇનસ પાંચ વધતા બે, તો સરવાળો બાદબાકી કરીએ તો માઇનસ ત્રણ થાય અને માઇનસ પાંચ ગુણ્યા બે ગુણાકાર કરીએ તો માઇનસ દસ થાય. તો આપણે નિયમનું પાલન થાય છે. તો બે ભાગ ક્યાં પડ્યા માઇનસ પાંચ વત્તા બે. તો એક્સ વન ના એક્સ વન માઇનસ ત્રણ એક્સ ના સ્થાન પર માઇનસ પાંચ છે વત્તા બે, એટલે ટૂંકમાં માઇનસ ત્રણ એક્સ જ છે પણ એના બે ભાગ પડ્યા માઇનસ દસ ને માઇનસ દસ. હવે આ બંનેની જોડી બનાવતા હતા, આ બંનેની જોડી બનાવતા હતા, આ બંનેમાંથી કોમન કાઢતા હતા. કોમન સામાન્ય, તો આ બંનેમાંથી સામાન્ય કાઢીએ તો એક સામાન્ય તો એક અહીંથી એક વધે માઇનસ પાંચ વધતા આ બંનેમાંથી બે કોમન નીકળે. અહીંયા તો બે દેખાય જ છે આની અંદર બી, તો બે ગુણ્યા પાંચ તો આમાંથી પણ બે નીકળી જાય તો અહીંયા વધશે માઇનસ પાંચ. હવે બંને પદમાંથી આ આખું પદ એક આ પદ બીજું આ બંને પદમાંથી એક્સ માઇનસ પાંચ કોમન કાઢીએ તો અહીંથી કેટલા વધે એક્સ વધતા એને કેટલા વધે બે. તો બે ત્રણ ઉમેરા બે ગુણાકાર સંબંધમાં છે તો આ બે માંથી એક ઝીરો હોય તો આ બે ઝીરો હોય બંને ઝીરો થાય બંને નો ગુણાકાર. તો એક્સ માઇનસ પાંચ બરાબર ઝીરો અથવા એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો. હવે માઇનસ પાંચ છે બરાબર વેરીએબલ જાય એટલે પ્લસ પાંચ થઈ જાય તો એક્સ બરાબર પ્લસ પાંચ અથવા એક્સ બરાબર માઇનસ બે. તો આ સમીકરણના બે ઉકેલ આ છે પાંચ અને માઇનસ બે. આ જે રીત હતી તે આપેલ સમીકરણના ઉકેલ મેળવવાની અવયવીકરણની રીત કહેવાય. તેઓ જે દાખલો બીજો લઈએ અથવા થી ચાર પણ બે ના પહેલા દાખલા બે દાખલા જવાબ. તો અહીંયા અહીંયા તો બધું પૂર્ણ સંખ્યામાં તો આપણા મગજમાં બહુ ફટાફટ બધું ફિટ બેસી જાય, પણ અહીંયા વર્ગમૂળમાં એવું એટલે આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય. કેમ કે આપણને કેવો છે નવીન વસ્તુ આવે એટલે આગળ પ્રયત્ન કરવાનો નહીં, પણ એ પણ સરળ જ હોય એકવાર પ્રયત્ન કરવો જોઈએ. તો રૂટ વર્ગમૂળમાં બે એક્સ વર્ગ વત્તા સાત એક્સ વત્તા પાંચ વર્ગમૂળમાં બે. તો જેમ અહીંયા કર્યું તેવી રીતના આ એ છે એટલે એક્સ વર્ગ નો સરગુણક રૂટ ટુ અને સી એટલે પાંચ રૂટ ટુ આ બી નો ગુણાકાર કરો. તો આ બી નો ગુણાકાર કરીએ તો કેટલો થાય તો રૂટ ટુ ગુણ્યા પાંચ રૂટ ટુ. આ બી નો ગુણાકાર કરો તો આપણને ખ્યાલ છે પાંચ ના પાંચ રૂટ ટુ ગુણ્યા રૂટ ટુ એટલે કેટલા થાય બે. તો પાંચ ગુણે દસ ખ્યાલ. તો આ જે છે તો આ બે નો ગુણાકાર કેટલો થયો દસ. હવે તમને આ તો ખ્યાલ આવી જવો જોઈએ કે આ રૂટ ટુ ગુણ્યા રૂટ ટુ એટલે બે ટુ બે લખાય એ આપણને ખ્યાલ છે. હવે
અહીંયા જોઈએ સાત ના એવા વિભાગ પાડો કે જેનો ગુણાકાર દસ થાય અને સરવાળો બાકી સાત થાય. તો અહીંયા હાજર જ છે એનો વિભાગ પાંચ વત્તા બે અને પાંચ ગુણ્યા બે. પાંચ વત્તા બે એટલે સાત થશે અને પાંચ ગુણ્યા બે એટલે દસ થશે. આમાં જોઈ ગઈ આપણે. હવે જો રૂટ ટુ એક્સ પર સાત ના બે ભાગ પડ્યા, સાત ના બે ભાગ પાંચ એક્સ વત્તા બે એક્સ એટલે સાત જ ત્યાં કેવાય, વધતા પાંચ રૂટ ટુ એટલે ફાઈવ રૂટ ટુ એટલે પાંચ રૂટ ટુ માં બે એમ ના એમ. હવે જોઈએ આ બંને ની જોડી બનાવી, આ બે પદ અને આ બે પદ. તો પેલા બીજા પદ માંથી શું કોમન નીકળે છે, એક્સ. તો એ એક્સ એટલે આપણે આ બંને માંથી એક્સ કોમન કાઢીએ તો અહીંયાથી કેટલા વધશે, રૂટ ટુ અને એક્સ વર્ગ થવાથી એક એક્સ આવી ગયો છે તો એક એક્સ વધશે. વધતા ને વધતા આ બે માંથી એક્સ તો બહાર નીકળી જાય તો પાંચ વધતા. હવે બે છે તો બે ની અંદર બે રૂટ ટુ સમાયેલા છે ગુણાકાર સંબંધથી. ખ્યાલ છે, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે તો ત્રણ હોય તો રૂટ ટુ ગુણ્યા રૂટ ટુ હોય, પાંચ હોય તો રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ હોય, એમ બે હોય તો રૂટ ટુ ગુણ્યા રૂટ ટુ. આ બે છે બે થાય. તો આ બગડો છે એમાં બે રૂટ ટુ સમાયેલા છે અને એક રૂટ ટુ અહીંયા છે. આ બે પદમાંથી એક એક રૂટ ટુ આપણે બહાર કાઢીએ કોમન કાઢ્યા તો અહીંથી એક રૂટ ટુ નીકળી ગયા. એક રૂટ ટુ એક્સ નીકળ્યા વત્તા ના વત્તા પાંચ બીજા એક રૂટ ટુ નીકળ્યા. હવે જોઈએ તો આ આખા ઉપર એક આ પદ નીચે બેમાંથી રૂટ ટુ એક્સ પ્લસ પાંચ રૂટ ટુ એક્સ પ્લસ પાંચ બહાર કાઢ્યા અને આમાંથી એક્સ વત્તા રૂટ ટુ આ પાંચ નીકળી જાય અહીંથી એક્સ વધે અહીંયા આ પાંચ નીકળી જાય એટલે રૂટ ટુ વધે. હવે જોઈએ રૂટ ટુ એક્સ વત્તા પાંચ બરાબર ઝીરો કા આ પાંચ શૂન્ય હોય કા આ પાંચ શૂન્ય હોય તો એક્સ પ્લસ રૂટ ટુ બરાબર ઝીરો. હવે રૂટ ટુ એક્સ પાંચ બરાબર નીકળી પાંચ જાય એટલે માઇનસ પાંચ, આ રૂટ ટુ પેલી પાસે એટલે માઇનસ રૂટ ટુ. હવે આ રૂટ ટુ અહીંયા ગુણાકારમાં છે અહીંયા જાય એટલે છેદમાં તો એક્સ બરાબર માઇનસ પાંચ છેદમાં રૂટ ટુ અને આ તો છે એટલે આ બે